અને દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના વધુ 276 કેસ નોંધાયા, જેમાં સુરત શહેરમાં 172, જિલ્લામાં 104 નવા કેસ નોંધાયા. સાથે સુરતમાં કોરોનાથી વધુ 5 દર્દીના મૃત્યુ થયા, જ્યારે કે સારવાર બાદ સાજા થઈ જતા 290 દર્દીઓને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ, જેમાં શહેરી વિસ્તારમાં કોરોનાના 115 અને જિલ્લામાં 175 દર્દી સારવાર બાદ થયા સાજા. સુરત ક્રાઇમબ્રાન્ચે એમડી ડ્રગ્સ કેસ મામલે વધુ 2 આરોપીઓની કરી ધરપકડ. ક્રાઇમબ્રાન્ચે મુંબઈમાં રહેતા અન્ના અને પ્રવીણ મહાતરની ધરપકડ કરી ડ્રગ્સ પેડલરને સકંજામાં લીધા. કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી આદિલ નુરાની વધુ 5 દિવસના રિમાન્ડ પર. આદિલની પૂછતાછ દરમિયાન મોટા શહેરોમાં ઉદ્યોગપતિઓ અને તેમની પત્નીઓ પર બંધાણી હોવાનો ખુલાસો થયો. બેંકમાંથી લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી મહિલા આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. સંગીતા પાટીલ નામની આરોપી મહિલા જરૂરિયાતવાળી મહિલાઓને ટાર્ગેટ કરતી હતી અને લોન આપવાની લાલચ આપી તેમના તમામ દસ્તાવેજો એકત્રિત કરી લેતી હતી. ત્યારબાદ બેંકે લોન રદ કરી હોવાનું જણાવીને પોતે જ મહિલાઓના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંકમાંથી નાણાં ઉપાડી લેતી હતી. બીઆરટીએસ બસના ડ્રાઇવરની હિંમતે 15 મુસાફરોના જીવ બચાવ્યા, જોકે ખુદ મૃત્યુ સામે જંગ હારી ગયો. વાત સુરતની કે જ્યાં ચાલુ બીઆરટીએસ બસે ડ્રાઇવર અશોકની છાતીમાં દુખાવો થયો અને આ સમયે બસમાં 10-15 જેટલા મુસાફરો હતા. છાતીમાં અસહ્ય દુખાવો છતાં ડ્રાઇવર અશોકે હોશ ગુમાવ્યો નહીં અને બસ સાઇડમાં પાર્ક કરી. જોકે કોઈ કંઈ સમજે તે પહેલાં ડ્રાઇવર અશોકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હાથરસમાં બનેલી ઘટનાને લઈને સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાએ કર્યો ભારે વિરોધ. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાએ સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા. હાથરસની ઘટના અને ત્યારબાદ રાહુલ ગાંધી સાથે થયેલી ગેરવર્તણૂકને લઈને કોંગ્રેસે ઘેરવાનો કર્યો પ્રયાસ. અત્રે એનસીપી પણ હાથરસની ઘટનાને લઈને આવ્યું મેદાનમાં. સુરતના સરથાણા વિસ્તારમાં એનસીપીના નેતા રેશમા પટેલ સહિતના કાર્યકર્તાએ ભારે વિરોધ કર્યો. પોલીસે રેશમા પટેલ અને એનસીપીના કાર્યકર્તાઓની કરી અટકાયત. વલસાડની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો. ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના 2000 જેટલા કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો. પ્રધાન રમણ પાટકરની હાજરીમાં કોંગ્રેસના 2000થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. તો કોરોના કાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમ ભંગને લઈને સાંસદ મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન. કહ્યું કે સામાન્ય માણસ જ્યારે કાયદાનો કરે ભંગ તો પગલાં લેવાય, બાકીના લોકો સામે પગલાં લેવાવા જોઈએ. વસાવાએ કહ્યું કે જો નેતાઓ જ નિયમો ન પાડે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઈએ. નવસારી જિલ્લામાં આજ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદિત નથી થઈ, જેના કારણે રાજ્ય સરકારે જમીન સંપાદનના મુદ્દાનો નિવેડો લાવવા માટે કમિટીની કરી નિમણૂક, જેમાં મંત્રીઓ અને સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો. કમિટીની નિમણૂક તો કરવામાં આવી છે, પરંતુ આંદોલન કરી રહેલા ખેડૂત સમાજને સરકારે ન સાંભળતા ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતો કોર્ટ રાહે વળતર માટે લડત ચલાવવા માટે મક્કમ.